જામનગર જિલ્લા જેલ ચર્ચાના ચાકડે ચડી છે. થોડા દિવસો અગાઉ જેલમાં તપાસ દરમિયાન 3 મોબાઈલ મળી આવ્યા હતા અને હવે જેલમાં નૂરા નામના કેદીએ ધીરુ મંજી નામના કેદીને છરીના ઘા ઝીંક્યા. ઘાયલ ધીરુ કુખ્યાત સાતનારી ગેંગનો સભ્ય છે અને તેને સારવાર અર્થે શહેરની જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. 9:30 વાગ્યે આ જેલ પર કાચા કામના કેદીઓ અંદર અંદર કંઈ બંદૂકને કારણે લડાતા અને એક કાચા કામના કેદી નૂરિયો જે થોડો વિકૃતિ માઇન્ડનો છે એને એક ધારસી ચકુને નાની છેરી એવી મારી દીધી. લોહી લુવાણ થતાં તાત્કાલિક અમે એને સ્ટાફને અમને તાત્કાલિક વિસલ વગાડી સ્ટાફ ભેગો થઈને આખી પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ લેવામાં આવી છે. જામનગર જિલ્લા જેલમાં 483 કેદીઓ છે અને જરૂરિયાત પ્રમાણે 85 જણાના સ્ટાફ સામે હાલ માત્ર 40નો સ્ટાફ જેલની રખેવાળી કરે છે. ખુદ જેલ અધિક્ષક બારિયા પણ જણાવે છે કે અપૂરતા સ્ટાફના કારણે આવા બનાવો બને છે અને સ્ટાફ પર પણ જોખમ હોવાનું કહે છે. હાલમાં કુલ ગાડી સ્ટાફમાં અમારી ઘણી બધી જગ્યા ખાલી છે. જેલરની 3 જગ્યા મંજૂર, 2 જગ્યા મંજૂર થયેલી, તેમાં ફક્ત 2 જેલરો ની જગ્યા હજુ સુધી ભરવામાં આવી નથી. હવા મહિનેથી હું એકલો જેલનું અધિક્ષક તરીકે તેમજ 2 જેલરોની જગ્યાનું કામ એકલા હાથે કરી રહ્યો છું. સલામતી બી કરી રહ્યો છું, વહીવટી કામ કરી રહ્યો છું. હુમલા બાદ ધીરુના જેલમાં અંદર રહેલા સાથીઓએ જેલના દરવાજા પર મોટા પાયે પથ્થરમારો પણ કર્યો હતો. ધીરુ મંજી અગાઉ પણ જેલ કૂદીને નાસી ચૂકેલો છે. જેલમાં છરી અંદર કઈ રીતે પહોંચી તે પણ તપાસનો વિષય છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV જામનગર.